गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जो आज आपणे धोरण 4 मां विषय अंग्रेजी मां बीजू सेमेस्टर भणवाना छीए। एमां पहला पीरियड मां आपणे चेप्टर नी शरूआत करशुं, यूनिट 4, अने तेनुं नाम छे अवर हेल्पर्स। अवर एटले के आपणा अथवा तो अमारा, अने हेल्पर्स एटले आपणने जे रोजिंदी जीवननी क्रियाओ छे एमां जे मददरूप थाय छे ने, એ આપણા મદદગારો। હવે તમને ખબર છે કે આપણે નાની નાની બાબતોમાં આપણે બધાએ આપણને મદદ કરતા હોય એ વ્યક્તિ પાસે, ધારો કે આપણે કપડાં સીવવા જવું છે તો આપણે કોની પાસે જશું? ટેલર પાસે। આપણું પગરખું તૂટી ગયું છે, ચપ્પલ તૂટી ગયા છે તો આપણે કોની પાસે જશું? કોબલર પાસે। આપણે ભણવું છે તો આપણે કોની પાસે જશું? ટીચર પાસે। ધારો કે આપણે બીમાર પડી ગયા છીએ તો આપણે કોની મદદ લઈએ છીએ? ડોક્ટરની। એ રીતે ઘણા બધા 20-22 જણા છે કે જે લોકો આપણને આપણી રોજિંદી જે ક્રિયા છે ને એમાં મદદરૂપ થાય છે। આપણને કોઈ પણ તકલીફ પડે છે તો આપણે તરત તેની પાસે જઈએ, એને શું કહેવાય? અવર હેલ્પર્સ, આપણા મદદગારો। તો એના વિશે આપણે પહેલા થોડું ભણીએ, ચાલો જુઓ। યુનિટ 4 માં છે અવર હેલ્પર્સ, એમાં એક્ટિવિટી 1 છે શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ। અહીં તમને થોડા ઘણા ચિત્ર આપેલા છે, પિક્ચર્સ આપેલા છે, એમાં તમને પેલું દેખાય છે એ બેન શું કરે છે? કપડાં સીવે છે। તો એ કોણ છે? દરજી છે, દરજીને કહેવાય ટેલર। હવે જુઓ આ શું કરે છે? લુહાર છે, લોખંડની વસ્તુ બનાવે છે તો એને કહેવાય બ્લેક સ્મિથ। આ ટીચર છે, ટીચર શું કરે છે? ભણાવે છે, ટીચરને અંગ્રેજીમાં ટીચર જ કહેવાય। આ કોણ છે? ટ્રાફિક પોલીસ છે। તો એના વિશે અહીં થોડી ઘણી લાઈનો આપેલી છે એ આપણે જોવાની છે, જોઈએ। જુઓ હવે શું કીધું છે? આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ, સ્ટીચ 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 માય મશીન ગોઝ। ત્યાર પછી કીધું છે આઈ એમ અ કોબલર મેન્ડિંગ શૂઝ, રેડ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ। આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ, લિસન સિંગ એન્ડ ડુ લેટ અસ લર્ન। આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ, મોલ્ડ બેક કલર રેડી ફોર યોર યુઝ। આઈ એમ અ ટ્રાફિક પોલીસ, આઈ સ્ટેન્ડ જસ્ટ સો, લેટિંગ ટ્રાફિક ટુ મૂવ હેલ્પિંગ પીપલ ટુ ગો। હવે જુઓ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ। આઈ એમ અ ટેલર એટલે કે હું કોણ છું? દરજી છું, મેકિંગ ક્લોથ્સ કપડાં બનાવી આપું છું। સ્ટીચ સ્ટીચ સ્ટીચ, સ્ટીચ કરવું એટલે કે સીવવું। માય મશીન ગોઝ, હવે દરજી છે તો એ કપડાં શેના વડે સીવશે? મશીન વડે। તો મશીન કઈ રીતે જાય છે? સ્ટીચ સ્ટીચ સ્ટીચ, તમને ખબર છે મશીનનો અવાજ આવે આ રીતે, તો એ રીતે હું કપડાં સીવું છું। આઈ એમ અ કોબલર, કોબલર એટલે શું થાય? મોચી, હું મોચી છું। મેન્ડિંગ શૂઝ, પગરખા બનાવી આપું છું, મેન્ડ કરવું એટલે બનાવવું, અને શૂઝ એટલે શું થાય? પગરખા, પગરખા સીવી આપું છું, સીવવું પણ થાય। રેડ ટેટ ટેટ, તમને ખબર હોય તો એના સાધન વડે મારી અને એરણને એવું હોય, બરોબર, તો એના વડે શું કરે છે? એ દોરા વડે સીવે છે, એટલે કે રેડ ટેટ એવો અવાજ આવે, ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ। હવે તમને ખબર છે કે તમારું તૂટેલું પગરખું છે એ તમે મોચી પાસે લઈને જાઓ તો એ સીવીને જસ્ટ લાઈક ન્યૂ એટલે શું થાય? કે એકદમ બિલકુલ નવા જેવું બનાવી આપે છે। ત્યાર પછી શું કીધું છે કે આઈ એમ અ ટીચર, હું એક શિક્ષક છું, ટીચિંગ માય ક્લાસ, મારા વર્ગમાં હું શું કરું છું? શીખવું છું અથવા તો ભણાવું છું। લિસન એટલે કે સાંભળવું, સિંગ એટલે ગાવું, એન્ડ ડુ, ડુ એટલે શું થાય? કરવું, લેટ અસ લર્ન એટલે ચાલો શીખીએ। આપણે પહેલા શું કરીએ? સાંભળીએ, ગાઈએ અને કરીએ, તમને ખબર છે સૌથી પહેલા શિક્ષક પાઠ સમજાવે છે, ત્યાર પછી પોએમ ને એવું આવે તો ગાય છે, અને ડુ એટલે કે બધું વર્ક કરાવે છે। લેટ અસ લર્ન એટલે કે ચાલો આપણે આ બધું કરીએ અને શીખીએ ભણવાનું। ત્યાર પછીની લાઈન જુઓ, આઈ એમ અ પોટર, પોટર એટલે શું થાય? કુંભાર, પોટર એટલે શું થશે? કુંભાર। બેકિંગ પોટ્સ, શું બનાવે છે? માટલા બનાવે છે। મોલ્ડ, હવે આ શેનો સ્પેલિંગ છે? મોલ્ડ, મોલ્ડ કરવું એટલે કે આકાર આપવો। બેક કરવું એટલે કે ભઠ્ઠી હોય ને, તમને ખબર હોય તો ઘડા બનાવવા માટે ભઠ્ઠી હોય એમાં પહેલા એને શેકવો પડે, તો બેક કરવું એટલે કે શેકવું, કલર કરવાનો। ત્યારબાદ રેડી ફોર યોર યુઝ, યોર એટલે કે તમારા ઉપયોગ માટે પછી તૈયાર થાય છે, શું? ઘડા, હું એક કુંભાર છું, ઘડા બનાવું છું,
ચાલો પછી શું કરું છું ને, આકાર આપું છું, ભઠ્ઠીમાં શેકું છું, ત્યારબાદ કલર કરું છું અને તમારા ઉપયોગ માટે તૈયાર કરું છું. કોને? ઘડાને. આ એમ ટ્રાફિક પોલીસ, હું એક ટ્રાફિક પોલીસ છું. આઈ સ્ટેન્ડ જસ્ટ સો. હવે તમને ખબર હોય તો ટ્રાફિક પોલીસ તમે ગમે ત્યાં ચાર રસ્તા પર જાઓ છો તો ત્યાં ટ્રાફિક પોલીસ તમને જોવા મળે છે. તો એ ટ્રાફિકને શું કરે છે, ટ્રાફિકનું મતલબ હેન્ડલ કરે છે કે સાઈડ બંધ કરી દે છે. તમને ખ્યાલ હોય તો કે એક સાઈડ જતા વાહનો બધા ભેગા ના મળી જાય એ માટે સાઈડનું ધ્યાન રાખે છે, એકદમ મધ્યમાં ઉભો રહે છે. ક્યાં ટ્રાફિક પોલીસ ક્યાં ઉભા રહ્યા છે? મધ્યમાં. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ, ટ્રાફિકને શું કરે છે, હળવી કરવાનું કામ કરે છે. હેલ્પિંગ પીપલ ટુ ગો, અને લોકોને જવા માટે મદદ કરે છે. કોણ? ટ્રાફિક પોલીસ. તો અહીં આપણે કેટલા કેટલા હેલ્પર આવ્યા આપણે જુઓ. અવર હેલ્પર્સમાં પહેલું એવું ટેલર, કોબલર, ટીચર, પોર્ટર અને ટ્રાફિક પોલીસ, આ આપણા હેલ્પર્સ થયા. આ સિવાયના આપણે હેલ્પર્સના સ્પેલિંગ જોઈએ. ચાલો જુઓ, હવે અવર હેલ્પર્સમાં પહેલું છે, પહેલો સ્પેલિંગ છે TEACHER. ટીચર એટલે શિક્ષક. શિક્ષક શું કરશે? ભણાવવાનું કામ કરશે. ત્યારબાદ કીધું છે DOCTOR. ડોક્ટર એટલે શું થાય? ડોક્ટર. ડોક્ટર બીમાર માણસોને દવા આપીને સાજા કરે છે, સારવાર કરે છે. ત્રીજો સ્પેલિંગ છે NURSE. નર્સ એટલે શું થાય? નર્સ, અથવા તો એને તમે પરિચારિકા પણ લખી શકો છો. અને એ ડોક્ટરને દવા અને બાટલા ચડાવે એ બધામાં એને હેલ્પ કરે છે. ચોથું કીધું છે પોસ્ટમેન, POSTMAN. પોસ્ટમેન એટલે ટપાલી, ટપાલ છે એ ટપાલ પહોંચાડવાનું કામ કરે છે. પાંચમું છે પોલીસમેન, POLICEMAN. પોલીસમેન એટલે કે પોલીસ. હવે જો આનો ઉચ્ચાર શું થાય છે? પોલીસમેન થાય છે. તમે પોલીસમેન લખો તો પણ રાઈટ છે. પોલીસ શું કરે છે કે જે ગુનેગાર છે, ક્રિમિનલ્સ છે, અથવા તો થીવ્સ એટલે કે ચોરો છે, તો ચોરોને પકડીને શું કરે છે, એને ગુનો કર્યો હોય એની સજા આપે છે અને જેલ ભેગા કરે છે. છઠ્ઠું છે ડ્રાઈવર, ડ્રાઈવર એટલે શું થાય? ડ્રાઈવર, અથવા તેને વાહન ચાલક પણ તમે કહી શકો છો. સ્પેલિંગ છે એનો DRIVER. તો એ વાહન ચલાવે છે અને તમને જે તે સ્થળે સમયે પહોંચાડી દે છે. ત્યારબાદ સાતમું છે પાયલટ, PILOT. પાયલટ એટલે શું થાય? પાયલટ. અને પાયલટ શું કરે છે? વિમાન ઉડાવવાનું કામ કરે છે, વિમાન ચલાવે છે. આઠમું છે ટેલર, TAILOR. ટેલર એટલે શું થાય? દરજી. દરજી જે છે એ કપડાં સીવી આપે છે. ત્યારબાદ જુઓ નવમું છે ફાર્મર, FARMER. ફાર્મર એટલે કે ખેડૂત. ખેડૂત છે એ શું કરે છે? અનાજ પકવે છે અને એ અનાજ આપણા ઘરે આવે છે, એમાંથી આપણે ખાઈએ છીએ દળીને. ધારો કે ઘઉં છે, વીટ છે, તો વીટ ફ્લોર બનાવીએ પહેલાં, ડાયરેક્ટ સીધે સીધા ઘઉંની રોટલી નહીં બની જાય, એને આપણે પહેલાં દળીએ છીએ, દળવાનું કામ કરીએ, ત્યારબાદ લોટ બાંધીએ, ત્યારબાદ એને ઘણી બધી પ્રક્રિયા દ્વારા પછી આપણે રોટલી તૈયાર થાય છે. તો આ બધું અનાજ આવે છે ક્યાંથી? ખેડૂત છે પોતાના ફાર્મમાં એટલે કે ખેતરમાં ઉગાડે છે. તો એ પણ આપણું હેલ્પર્સ થયો. દસમું છે બાર્બર, BARBER. બાર્બર એટલે શું થશે? હજામ. હજામ આપણે જે નાઈ પણ કહીએ છીએ હિન્દીમાં, એટલે જે વાળ કાપી આપવાનું કામ કરે છે, વાળંદ. ચલો ત્યારબાદ જુઓ અગિયારમો સ્પેલિંગ, COBBLER. કોબલર એટલે શું થશે? મોચી. મોચી શું કાર્ય કરે છે? પગરખા આપણને સીવી અને નવા જેવા બનાવી આપે છે. બારમું છે કાર્પેન્ટર, CARPENTER. આ સ્પેલિંગ લાંબો છે, ના યાદ રહી તો આપણે ત્રણ ભાગ કરી દેવાના. કઈ રીતે? CAR ત્યારબાદ બીજો ભાગ PENTER. કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે કે સુથાર. સુથાર શેની વસ્તુ બનાવે? લાકડાની. લાકડામાંથી ફર્નિચર ને એવું બધું બનાવી આપે છે. ત્યારબાદ જુઓ તેરમું, MASON. મેસન એટલે શું થશે? કડીઓ. કડીઓ એ ચણતરનું કામ કરે છે, મકાન ચણવાનું હોય ત્યાં કડિયાની જરૂર પડશે. ત્યારબાદ ચૌદમું કહે છે POTTER. પોર્ટર એટલે કુંભાર. હવે જુઓ અહીં બે સ્પેલિંગ આવ્યા એક જેવા, પોર્ટર આવશે અને પોર્ટર આવશે. પોર્ટર અને પોર્ટર આ બેનો ડિફરન્ટ સમજો. પોર્ટર છે એટલે કુંભાર થાય, જ્યારે પોર્ટર છે એટલે શું થશે? મજૂર થશે. આના સ્પેલિંગમાં આર આવશે, પોર્ટર એવું વચાશે, અને એમાં પોર્ટર DT આવશે. સ્પેલિંગ એક જેવો છે પણ એકમાં DT આવશે અને એકમાં શું આવશે? આર અને ટી. પોર્ટર એટલે કુંભાર. કુંભાર શું બનાવે છે? માટલા બનાવી આપવાનું કામ કરશે. ત્યારબાદ પંદરમું જોઈએ. પંદરમું શું કીધું છે? ગાર્ડનર, GARDENER. ગાર્ડનર એટલે કે માળી. માળી છે એ બગીચામાં ફૂલ છોડને પાણી આપી અને ઉછેર કરે છે.
ત્યાર બાદ જુઓ સોળમું છે ગ્રોસર, જી આર ઓ સી ઈ આર, ગ્રોસર એટલે શું થશે, ગાંધી, ગાંધી અથવા તો બીજું તમે કરિયાણાની દુકાન વાળા જોવે ને એને ગાંધી કહેવાય, કરિયાણાની વસ્તુઓ વેચનારને શું કહેવાય, ગાંધી, તો એ આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે આપે છે, કોઈ પણ કરિયાણું આપણે જોતું હોય તો આપણે ક્યાં જઈએ, ગાંધીની દુકાન પર. સત્તરમું જોઈએ જીઓ એલ ડી એસ એમ આઈ ટી એચ, ગોલ્ડ સ્મિથ, ગોલ્ડ સ્મિથ એટલે શું થાય, સોની, સોનું બનાવી આપે છે, સોની શું કરી શકે કે આપણને જેવા ઘરેણા ગમતા હોય જે ઘાટના એ ઘાટ પ્રમાણે ઘરેણા આપણને બનાવી આપે છે. અઢારમું જોઈએ તો છે બ્લેક સ્મિથ, હવે જો અહીં ગોલ્ડ સ્મિથ અને બ્લેક સ્મિથ આ બે સ્પેલિંગમાં સ્મિથ સ્મિથ સરખું આવે, બ્લેક સ્મિથ એટલે શું થાય, લુહાર, અને લુહાર શેની વસ્તુ બનાવે, લોખંડની વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. ઓગણીસમું છે વોશરમેન, ડબલ્યુ એ એસ એચ ઈ આર એમ એ એન, વોશરમેન એટલે ધોબી, ધોબી શું કામ કરે, કપડાં ધોવાનું કામ કરે છે. અને વીસમો સ્પેલિંગ છે શું, પી ઓ આર ટી ઈ આર, પોર્ટર એટલે મજૂર. આ વિશે પણ તમને જાણ હશે કે મકાન ચણતા હોય ત્યારે કડિયાની અને મજૂરની બંનેની જરૂર પડે છે. તો આ 20 સ્પેલિંગ છે ને, તમારે પહેલા તો 20 સ્પેલિંગ જો તમને પાકા હશે ને તો આ ચેપ્ટર ભણવાની તમને ખૂબ મજા આવશે. એટલે સૌથી પહેલું કામ આ 20 સ્પેલિંગ છે ને, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આ પાકું કરવાનું કરવાનું છે તમારે. ત્યારબાદ જુઓ પ્રશ્ન એક આપેલો છે આપણને, ત્યારબાદ જુઓ અહીં ધ્યાન આપો, બોક્સમાં આપેલા શબ્દોને આધારે આપેલા શબ્દોમાં ખાલી જગ્યા પૂરો. અહીં તમને બોક્સ આપેલું છે એમાં તમને સ્પેલિંગ આપેલા છે, જુઓ હું વાંચું છું સ્પેલિંગ, ટીચર, પોસ્ટમેન, પોલીસમેન, ફાર્મર, ડોક્ટર, ટેલર, બાર્બર, કાર્પેન્ટર, કોબલર, પોર્ટર, નર્સ અને ડ્રાઈવર. હવે જો અહીં તમને અમુક અમુક જગ્યાએ ખાલી સ્થાન પૂર્ણ કરો એવું તમને આપ્યું કે ખાલી જગ્યા પૂરો, ખાલી ખાના પૂર્ણ કરીને સ્પેલિંગ પૂર્ણ કરો, આવું પણ આપી શકે છે. તો અહીં જુઓ પહેલામાં પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા એમ ઈ આર વચ્ચે આપ્યો છે એ, તો આ વસ્તુ છે ને તમને કૌંસ વગર આવડવી જોઈએ, કૌંસ વગર તમને ખબર પડી જવી જોઈએ કે આ સ્પેલિંગ જે છે એ શેનો છે, કેમ કે એક્ઝામમાં કોઈ પણ ટાઈપના કૌંસ આપવામાં આવતા નથી. તો જોઈએ પહેલો સ્પેલિંગ શાનો છે, ફાર્મરનો, એફ એ આર એમ ઈ આર. બીજામાં ખાલી જગ્યા ઈ એ ખાલી જગ્યા એચ ઈ આર, ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે શું થાય, શિક્ષક. આ સ્પેલિંગ આ રીતે ખાલી ખાના પૂર્ણ કરવાના છે. ત્રીજો શેનો સ્પેલિંગ આવશે, પોસ્ટમેન, એમાં ઓ અને એમ આપણે ફિલ કરવાનો છે, બાકીનું તો બધું આપેલું જ હશે. ત્યારબાદ ચોથો સ્પેલિંગ છે પોલીસમેનનો, પોલીસમેન એટલે શું થશે, પોલીસ, એમાં શું આપેલું છે, ઓ એલ આઈ, આટલું આપે એટલે આપણને ખ્યાલ આવી જાય, શું આવી જાય કે પોલીસમેનનો સ્પેલિંગ હશે. પાંચમો સ્પેલિંગ છે એન ખાલી જગ્યા આર એસ ખાલી જગ્યા યુ અને ઈ, આ બે આપણે શબ્દ લખવાના છે, નર્સ એટલે પરિચારિકા. છઠ્ઠો સ્પેલિંગ છે સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા એલ ખાલી જગ્યા આર, તો સી ઓ ડબલ બી એલ ઈ આર, કોબલર એટલે શું થશે, મોચી. ત્યારબાદ જુઓ સાતમું, ખાલી જગ્યા ઓ ટી ખાલી જગ્યા ઈ આર, હવે આમાં ખાસ ધ્યાન આપવાનું છે, આ સ્પેલિંગ પોર્ટરનો છે કે પોર્ટરનો છે, તો આપણે પહેલા જોવાનું કે પોર્ટરનો સ્પેલિંગ શું થાય, તો પી ઓ આર, પણ અહીં ટી ઓ ટી આપેલું છે એટલે આ સ્પેલિંગ પોર્ટરનો નથી, પોર્ટર એટલે મજૂર થાય, જ્યારે પોર્ટર એટલે કુંભાર થાય, તો આ કુંભારનો સ્પેલિંગ છે પી ઓ ડબલ ટી ઈ આર. જો અહીં આર આપેલું હોત ટીની જગ્યાએ તો આપણે મજૂરનો સ્પેલિંગ લખવો પડત. આઠમું જુઓ, ખાલી જગ્યા આર આઈ ખાલી જગ્યા ઈ આર, તો આ સ્પેલિંગમાં શું ફિલ કરશું, ડી આર આઈ વી ઈ આર, ડ્રાઈવર એટલે શું થાય, વાહન ચાલક. ત્યારબાદ જોઈએ નવમું, ખાલી જગ્યા એ આર બી ખાલી જગ્યા ઈ આર, તો આ સ્પેલિંગ શેનો છે, વાળંદનો, બી એ આર બી ઈ આર, બારબર એટલે શું થશે, વાળંદ. દસમો સ્પેલિંગ જોઈએ, ટી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા, તો સ્પેલિંગ શું બનશે, ટી એ આઈ એલ ઓ આર, ટેલર એટલે શું થાય, દરજી. ત્યારબાદ જુઓ અગિયારમું, ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા ટી ઓ ખાલી જગ્યા, તો આ સ્પેલિંગ શાનો છે, ડોક્ટરનો, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર એટલે શું થાય, ડોક્ટર.
આગળ જોઈએ લાંબો સ્પેલિંગ આપેલો છે એટલે સ્પેલિંગ ઉપરથી જ ખબર પડી જાય એમાં કેટલા ખાના ખાલી હે પછી ચાર ખાના કેટલા ચાર સી ખાલી જગ્યા પી ખાલી જગ્યા એન ટી ખાલી જગ્યા ઈ આર તો આખો સ્પેલિંગ કયો મેચ થશે સી એ આર પી ઈ એન ટી ઈ આર કાર્પેન્ટર એટલે સુથાર ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ જુઓ અહીં પ્રશ્ન બે આપેલો છે ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો કૌંસની જરૂર નહીં પડે મારા ખ્યાલથી ચિત્ર જોશું ત્યાં ખબર પડી જશે હું ચિત્ર જોઉં છું તમારે સ્પેલિંગ ઉપર ધ્યાન આપવાનું છે ચાલો પહેલો સ્પેલિંગ કયો આવશે જુઓ જુઓ આ ડોક્ટર છે તો ડોક્ટરનો સ્પેલિંગ લખવાનો છે ડી ઓ સી ટી ઓ આર આમાં કૌંસ આપેલા હોય તો પણ એમાં આપણે ધ્યાન આપવાનું નથી અને આપેલા હશે પણ નહીં આ તો સ્વામ આપેલા છે એટલે જુઓ બીજું ચિત્ર એ પૂછીએ ટીચર છે એ સ્ટુડન્ટને ભણાવે છે તો ટીચરનો સ્પેલિંગ શું થશે ટી ઈ એ સી એચ ઈ આર અહીં કોણ છે પોસ્ટમેન છે ટપાલી છે ટપાલ આપવા જાય છે તો પોસ્ટમેનનો સ્પેલિંગ લખવાનો છે ચાલો યાદ કરો પી ઓ એસ ટી એમ એ એન પોસ્ટમેન એટલે ટપાલી ચાલો આ કોણ દેખાય છે મોચી છે પગરખા સીવે છે તો મોચીનો સ્પેલિંગ શું થાય મોચી એટલે પહેલાં શું થાય એ ખબર પડવી જોઈએ મોચી એટલે શું થાય કોબલર ચાલો કોબલરનો સ્પેલિંગ શું થશે સી ઓ ડબલ બી એલ ઈ આર પાછું જુઓ પોલીસમેન છે અહીં દેખાય જ છે પોલીસમેન તો પોલીસમેનનો સ્પેલિંગ શું થશે પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન તમે ઘણીવાર પોલીસની જીપ જાતી હોય ને તો એના ઉપર પણ ખાલી પોલીસનો સ્પેલિંગ લખેલો હોય શું લખેલું હોય પી ઓ એલ આઈ સી ઈ અને પાછળ આપણને એમ એન તો યાદ આવી જાય ત્યાર પછી જુઓ અહીં ઈંટોનું ચણતર કરે છે છઠ્ઠું ચિત્ર શું છે ઈંટોનું ચણતર કરે છે એટલે કોણ હોઈ શકે કડીઓ હોઈ શકે કડીઓ એટલે શું થાય મેસન અને મેસનનો સ્પેલિંગ એમ એ એસ ઓ એન ત્યારબાદ જુઓ આ છે ખેડૂત અહીં આપણને પ્લાઉધ ફિલ્ડ એટલે કે ખેતર ખેડતા દેખાય છે તો ખેડૂતને શું કહેવાય અંગ્રેજીમાં ફાર્મર ફાર્મરનો સ્પેલિંગ એફ એ આર એમ ઈ આર ત્યારબાદ જુઓ આઠમું આ શું છે કુંભાર કુંભાર માટલા બનાવે છે દેખાય છે ને આ ચાકડો છે તો કુંભાર એટલે પોર્ટર પોર્ટરનો સ્પેલિંગ પી ઓ ડબલ ટી ઈ આર પોર્ટર એટલે કુંભાર ત્યારબાદ જોઈએ નવમું અહીં જુઓ નર્સ વ્હાઇટ યુનિફોર્મમાં હંમેશા કોણ હોય નર્સ દવા લઈને જાય છે મેડિસિન્સ લઈને તો નર્સનો સ્પેલિંગ જોઈએ એન યુ આર એસ ઈ નર્સ એટલે નર્સ આ કપડાં સીવે છે એવું લાગે છે કપડાં સીવેને શું કહેવાય દરજી દરજીને અંગ્રેજીમાં શું કહેવાય ટેલર ટી એ આઈ એલ ઓ આર ટેલર એટલે શું થાય દરજી ત્યારબાદ અગિયારમું ચિત્ર શું આપેલું છે વાળ કાપેને શું કહેવાય વાળંદ અને વાળંદને શું કહેવાય બાર્બર બી એ આર બી ઈ આર ત્યારબાદ જુઓ અહીં કરવત લઈને આ ભાઈ કાપે છે શું કાપે છે લાકડું કાપે છે વુડ કાપે છે અને એમાંથી ફર્નિચર બનાવે ને શું કહેવાય સુથાર સુથારને અંગ્રેજીમાં કહેવાય કાર્પેન્ટર કાર્પેન્ટરનો સ્પેલિંગ મેં તમને કીધું કે લાંબો છે નો યાદ રહી તો ત્રણ ભાગમાં વેચી દેવાનો કઈ રીતે સી એ આર પી ઈ એન ટી ઈ આર કાર્પેન્ટર એટલે સુથાર તેરમું ચિત્ર જુઓ અહીં લુહાર છે લોખંડની વસ્તુ બનાવે છે દેખાય છે તો લુહારને શું કહેવાય બ્લેક સ્મિથ બી એલ એ સી કે એસ એમ આઈ ટી એચ બ્લેક સ્મિથ એટલે લુહાર ત્યારબાદ જુઓ ચૌદમું ચિત્ર શું આપ્યું છે આપણને માળીનું અહીં પાણી પાય છે ફૂલ છોડને એટલે માળી હોય માળીને અંગ્રેજીમાં શું કહેવાય ગાર્ડનર ગાર્ડનરનો સ્પેલિંગ જી એ આર ડી ઈ એન ઈ આર ગાર્ડનર એટલે માળી ગાર્ડનનો સ્પેલિંગ તો તમને યાદ હોય ગાર્ડન એટલે બગીચો બગીચાનો સ્પેલિંગ હોય એની પાછળ ખાલી ઈ આર લગાવો એટલે માળીનો સ્પેલિંગ બની જાય ત્યારબાદ જુઓ અહીં આ વાહન ચલાવે છે એટલે કોણ હોઈ શકે ડ્રાઈવર ડ્રાઈવરનો સ્પેલિંગ ડી આર આઈ વી ઈ આર હવે જુઓ અહીં બે ચિત્ર મિસિંગ છે કયા કયા મિસિંગ છે તો આપણે કહીએ સોની સોનાના ઘરેણે બનાવતા હોય તો ત્યાં આપણે શું લખવાનું જી ઓ એલ ડી એસ એમ આઈ ટી એચ અને બીજું છે પાયલટ જો વિમાન ચલાવતું હોય તો પી આઈ એલ ઓ ટી એવા ચિત્ર તમને આપવામાં આવે તો એ તમારે લખવાનું રહેશે જુઓ આજનું આપણું હોમવર્ક છે અવર હેલ્પર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી પાકા કરવા સૌથી પહેલા મેં તમને 20 સ્પેલિંગ ભણાવ્યા છે એ એક જ વાર લખવાના છે કેટલી વાર એક વાર લખવાના છે પણ પાકા વ્યવસ્થિત જોઈએ બરોબર ચાલો હોમવર્ક સમજાઈ ગયું